नमस्कार विद्यार्थी मित्रों, आपने लास्ट लेक्चर में द्रव्य की अवस्थाओं, घन पदार्थों की अवस्था और प्रवाही पदार्थ की अवस्थाओं का गुणधर्म भण्या बराबर है। अब आज आपणे जे भणवाना छे तो तमने ख्याल छे पदार्थ की अवस्थाओं त्रण छे, घन अवस्था, प्रवाही अवस्था और वायु अवस्था। हवे आज भणवानुं जे छे ए वायु अवस्था ना गुणधर्म तो एमा सौथी पहला आपणे जोईए, एनी पहला एक प्रवृत्ति जोई लईए। तो प्रवृत्ति एवी के छे सिरिंज, सिरिंज એટલે મિત્રો ઇન્જેક્શન, બરાબર। હવે ઇન્જેક્શન માં જે ભાગ તમારે દબાણ આપવાનો હોય એને કહેવાય પિસ્ટન। તો એમ કે છે કે ત્રણ અલગ અલગ સિરિંજ લો, એકમાં હવા ભર, એક સિરિંજ જે છે એનું પિસ્ટન કાઢી નાખો। પિસ્ટન એટલે એવું ખેંચવાનું જે દબાવવાનું હોય એ કાઢી નાખવા, પિસ્ટન કાઢીને એકમાં હવા ભરવાની, બીજું જે સિરિંજ જે છે ઇન્જેક્શન, એ બીજા ઇન્જેક્શનમાં તમારે દ્રાવણનો ક્ષાર ભરવાનો, અને ત્રીજું જે ઇન્જેક્શન છે એમાં ચોકના નાના નાના ટુકડા ભરવાના પડે છે। એટલે ત્રણ સિરિંજ મળ્યો, ત્રણેય સિરિંજના પિસ્ટનને દૂર કરી દેવાનું, પિસ્ટનને કાઢી નાખવાનું, અને એકમાં હવા ભરવાની, એકમાં દ્રાવણનો ક્ષાર ભરવાનો, અને ત્રીજામાં તમારે ભરવાના ચોકના। પછી પિસ્ટનને નાખી દેવાનું, અને પિસ્ટનને નાખી દીધા બાદ તમારે એ પિસ્ટનને દબાણ આપવાનું। દબાણ આપતા એ એવું પૂછે છે, બે અવરોધમાં પૂછે છે, સૌથી વધારે તમારે દબાણ શેમાં આપવું પડશે? તો સૌથી વધારે દબાણ તમારે એમાં આપવું પડે, ચોકના ટુકડામાં, ચોકના ટુકડા આગળ થશે નહીં, બરાબર। અને બીજો પ્રશ્ન એવો પૂછે કે સૌથી ઓછું દબાણ શેમાં આપવું પડશે? તો તમને ખ્યાલ છે હવા, હવામાં તરત ને તરત શું થઈ જશે, આપણે દબાણ આપ્યા વગર શું થઈ જશે, પિસ્ટન છેક સુધી પહોંચી જશે, ખ્યાલ પડી ગયો। તો વાયુ અવસ્થાના ગુણધર્મ એવું કહે છે કે વાયુ અવસ્થાના પદાર્થ, વાયુ પદાર્થોને, વાયુ પદાર્થોને નિશ્ચિત આકાર કે કદ હોતા નથી, પરંતુ તે દળ ધરાવે છે, બરાબર, પરંતુ તે દળ ધરાવે છે। આકાર કદ હોતા નથી, વાયુ પદાર્થોને નિશ્ચિત આકાર કે કદ હોતા નથી, પરંતુ તે શું ધરાવે છે, દળ ધરાવે છે। તો તમે જે વિચારો છો, હવા છે એક વાયુ પદાર્થ છે, હવા છે એ વાયુનું મિશ્રણ, તો હવે તમે વિચારો છો હવાને પણ પોતાનો આકાર હોય, લોકો એનો કદ હોય, એને દળ હોય, તો હવે તમે સમજાવો દળ કેવી રીતે, માની લો કે તમારા ઘરે જે ખોરાક રાંધવા માટે સિલિંગ આવે એનો દળ હોય છે, બરોબર છે। પછી માની લો કે ઈ વાયુ છે જે ગેસ છે એ ફુગામાં પડી ગયો, ફુગાને પાછું દળ પડ્યું, તો એ કોનું દળ હોય, વાયુનું દળ, બરોબર છે। તો વાયુ એટલે પોતાને શું હોય છે, દળ હોય છે, બરોબર, એટલે વાયુ દળ ધરાવે પણ આકાર કે કદ ધરાવતા નથી, ખબર પડી ગઈ। ત્યારબાદ બીજો, બીજા પોઈન્ટમાં ઘન અને પ્રવાહી પદાર્થોની સરખામણીમાં વાયુ પદાર્થો વધુ સંકોચનીય હોય છે, બરાબર, શું છે, ઘન અને પ્રવાહી પદાર્થોની સરખામણીમાં વાયુ પદાર્થો વધુ સંકોચનીય હોય છે, બરાબર। ઘન અને પ્રવાહી પદાર્થોની સરખામણીમાં વાયુ પદાર્થો વધુ સંકોચનીય હોય છે, એને લીધે ઉપયોગ જોશું વધારે સંકોચનીય હોવાથી
Gracias.
કિલો જેટલી ચરી ક્ષમતા હોય છે. ત્રીજું, હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર એ સંકોચનીય વાયુ છે. ચલો, હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર સંકોચનીય વાયુ છે. તમને મિત્રો ખ્યાલ હશે બધા કે હમણાં કોરોનાના સમયમાં ઓક્સિજન બહુ ઘટી ગયો, તો તમને ખ્યાલ છે કે ઓક્સિજનના સિલિન્ડરો એક જગ્યાએથી બીજી જગ્યાએ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે, એ પણ કેવો વાયુ છે? સંકોચનીય વાયુ. એટલે બધા સંકોચનીય વાયુ છે. તેઓ
ચલો હવે જોઈએ પ્રશ્ન 2 તો મિત્રો પ્રશ્ન 2 ઉપર બધા ધ્યાન આપજો તમે તમારી બુકમાં જોતા રહેજો તો પ્રશ્ન 2 ઈ પ્રશ્ન લખું છું જુઓ પ્રશ્ન 2 તો એ આવું કહે છે પદાર્થની ભિન્ન અવસ્થાને પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મમાં જોવા મળતા જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો વાંચો છે મિત્રો ખાસ કરી આ સમજવા દે બધા પ્રશ્ન શું કહે છે કે પદાર્થની ભિન્ન અવસ્થા પદાર્થની કેટલી અવસ્થા છે ત્રણ સૌથી પહેલી વસ્તુ ઘન બીજી છે પ્રવાહી અને ત્રીજી છે વાયુ અવસ્થાના ગુણધર્મમાં મૂળવા પડતો ફેરફાર કોષ્ટક ઉપર દર્શાવો એના ગુણધર્મ ઘણા છે તો સૌથી પહેલા આ કોષ્ટક ઉપર દર્શાવવાનું છે સૌથી પહેલા ગુણધર્મ તો સૌથી પહેલા ગુણધર્મ મિત્રો લખું છું આકાર
લગાડવા છતાં મૂળ આકાર જાળવી રાખવાનો બોધ ચાલો પદાર્થ પર બાહ્ય બળ મૂળ આકાર જાળવી રાખવાનો બોધ ચાલો રેડી ઓકે તમે જુઓ આપણે વાત કરી ઘન આકાર કેવો હોય ઘનનો નિશ્ચિત હોય કેમ નિશ્ચિત હોય બાહ્ય બળ લગાડવો છતાં મૂળ આકાર જાળવી રાખવાનો બોધ મકાન કેમાં શું હોય સખતા ખબર પડી ગઈ નંબર બે સંકોચન વાયુ દ્રવ્યના હસ્તવેશ શું કરે
गति करे खूब शू धरा गति ऊर्जा धरा वायु पात्र तमने समझाय वायु तथा द्रव्य कणों से अस्त व्यस्त गति करे एक बीजा सा रखे पात्र दीवार साथ वायु में जे पात्र में भरवा में पूरेपूरी रीते भरी शू लेवा
કારણ કે વાયુમાં શું છે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ છે તમને ખબર છે વાયુના દ્રવ્યના કણો વચ્ચે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ છે જેના કારણે શું છે તે સૌથી વધારે શું પામે છે પ્રસરણ પામે છે બરાબર છે સૌથી વધારે શું છે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ છે એટલે શું પામે છે સૌથી વધારે પ્રસરણ પામે છે અને સૌથી વધારે ગતિ જોરદાર ધરાવે છે તેથી વાયુ જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રને થોડે થોડું ભરાવી થોડી દે છે એના કારણ શું હોય હું ટૂંકમાં લખું છું તમારે પ્રશ્ન પૂરેપૂરો આપતો લખવાનો છે સૌથી પહેલા કેવું નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ નહીં હોય પ્રસરણ વધુ ગતિ ઊર્જા વધુ બરાબર વાયુને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પૂરું પૂરું લેવા કારણે તો નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ હોય દ્રવ્યના કણો વચ્ચે અવકાશ કેવો હોય તો નહીં વધુ હોય તેથી ગતિ ઊર્જા વધુ હોય તેથી પ્રસરણ વધુ પામે એટલે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રને પૂરું પૂરું ભરી દે બરાબર કે નંબર બી બી તો બી માં જુઓ હવે મેં મુદ્દા નથી સ્થાયી સાવ છે નંબર બી તો બી નો બધા પ્રશ્ન જોઈ લઈએ વાયુ પાત્રની દિવાલ પર દબાણ આપે છે મિત્રો આમાં વાયુ અને એનો બીજો અને ત્રીજો ગુણધર્મ મળે વાયુનો આમાં કયો બીજો અને ત્રીજો આજે બે નથી આવવાનું બીજો અને ત્રીજો ગુણધર્મ જોજો એમાંથી આ પ્રશ્ન જવાબ મળશે બીજું વાયુએ પાત્રની દિવાલ પર દબાણ આપે છે કયો ગુણધર્મ ખબર ચોથો શું હતું ખબર યાદ કરો દ્રવ્યના કણોની અનિયમિત ગતિ ખૂબ જ વધારે ગતિ ઊર્જા તેથી શું થાય યાદ કરો ખૂબ જ વધારે કઈ ઊર્જા ગતિ ઊર્જા દ્રવ્યના કણોની અનિયમિત ગતિ ખૂબ જ વધારે ગતિ ઊર્જા તેથી શું થાય એકબીજા સાથે અથડાય અને દબાણ અને બીજું બની પણ દબાણ આપે પાત્રની દિવાલ બરોબર ચલો રેડી યાદ કરો દ્રવ્યના કણોની અનિયમિત ગતિ હતી તેના લીધે ખૂબ જ વધારે શું હતી ગતિ ઊર્જા આ ગતિ ઊર્જાના કારણે તેઓ એકબીજા સાથે અથડાય દ્રવ્યના કણો એકબીજા સાથે અથડાય અને દબાણ લગાડે અને પાત્રની દિવાલ પર પણ દબાણ લગાડે દગ્નીય નથી
સમજાણું કઈ વાર સમજો લાગણા કર્યા છે પ્રબળતાના જે અક્ષર હોય વહન છે નહીં કે વહન નો પામે પ્રસરણ નો પામે લાકડાના તે બદલે ઢાળી ન શકો એને ચલાવી ન શકો તો તમે જાઓ લાકડાના કોનો ભાગ કોઈ પણ કાર્ય ન કરે એટલે કે લાકડાના દ્વારા કોઈ પણ કાર્ય ન કરે એ લાકડું એ કેવું પદાર્થ છે ઘન પદાર્થ છે થઈ ગયું નંબર ડી હવે નંબર ડી માં એવું કહે છે સાંભળજો કે તમે પાણી કે હવામાં તમારા હાથ ફેલાવો તો તમે એની વચ્ચેના કોણો આગળ વધી શકો છો જ્યારે લાકડાના વચ્ચે હાથ ફેલાવો તો તમારે કરાટેની પ્રેક્ટિસ કરવી પડે એવું કંઈક કારણ છે તો શું લેવા કારણ કે વાયુના જે કોણો છે એની વચ્ચે શું છે નિર્બળ આકર્ષણનું રાશિ મંડળ છે એટલે તમે તમારો હાથ ફેરવો તો શું થાય તમારો અવકાશ વચ્ચેથી હાથ નીકળી જાય એટલે તમે હાથ કેવું કરી શકો હલાવી શકો જ્યારે લાકડાના કોણો વચ્ચે શું છે પ્રબળ આકર્ષણનું આકર્ષણ બળ છે એટલે તમારે એને તોડવું હોય તો તમારે કરાટેની પ્રેક્ટિસ કરવી પડે સમજે જાઓ હાઉ સીધી વસ્તુ છે બરાબર એવું કહે છે કે લાકડાનો જે કટકો હોય એમાં તમારે જો હાથ ફેરવો હોય તો કરાટેની પ્રેક્ટિસ કરવી પડે જ્યારે હવામાં તમે હાથ ફેરવી શકો કેમ કારણ કે હવા છે એ વાયુ છે એમાં નિર્બળ આકર્ષણનું આકર્ષણ બળ છે તેથી શું થાય તમે એમાં હાથ ફેરવો તમારો હાથ છે દ્રવ્યના કણોની વચ્ચે જે અવકાશની માહિતી મળે જ્યારે લાકડું જે છે એમાં પ્રબળ આકર્ષણ આકર્ષણ બળ હોય એટલે એકબીજા સાથે જકડાયેલા હોય એટલે એમાં તમારે હાથ ફેરવો તો તમારો હાથ તૂટી શકે એટલે બરાબર એની શું કરવું પડે શીખવું પડે પ્રેક્ટિસ કરવું પડે ચલો રેડી થઈ જાઓ અને પ્રશ્ન ચાર બરફ પાણી ઉપર શું વ્યવહાર કરે છે પ્રશ્ન 3 માં 4 પ્રશ્ન A B C અને D અને પ્રશ્ન 4
હવે આશા રાખું છું કે આજે તમને બધું સમજાઈ ગયું છે. મિત્રો સ્વાધ્યાય આપણો કરવાનો ન હોય બરોબર, સ્વાધ્યાય તમારે ઘરે જઈને તૈયાર કરવાનો, પણ છતાં હું તમને રેફરન્સ આપી કરાવું છું બરોબર. એટલે તમે બધા આ રીતે રેફરન્સ લઈને તમારા સ્વાધ્યાયની બુકમાં સ્વાધ્યાય લખજો, એટલે આપણે પહેલી બુકમાં લખવાનું છે બરોબર. હવે વાયુ અવસ્થાના સંદર્ભમાં બધા પછી આ બધા પ્રશ્નો લખવાના છે બરોબર, બધું લાઈન ટુ લાઈન જ લખવાનું છે. પ્રશ્નો આવ્યા તો પ્રશ્નો માટે અલગ